ઓકે ફ્રેન્ડ્સ, આપણો જે શોર્ટ નોટમાં જે ક્વેશ્ચન નંબર 11 છે એમાં આપણને બહુ સારી અને એક ઇઝી શોર્ટ નોટ આપી છે. શું છે તો કે મધર અ વન્ડરફુલ ક્રિએશન. અ વન્ડરફુલ ક્રિએશન જે યુનિટ છે એમાંથી હુ હેઝ ક્રિએટેડ વન્ડરફુલ મધર, એ કે વન્ડરફુલ ક્રિએશન કોણે ક્રિએટ કર્યું એના વિશે આપણે કહેવાનું. એટલે આપણે ગોડે ક્રિએટ કર્યું તો આપણે લખવું પડશે વોટ ઇઝ યુનિક અબાઉટ હર બોડી પાર્ટ્સ. બોડી પાર્ટ્સ વિશે આપણે સેન્ટેન્સ લખશું, ઠીક છે. વોટ ડુ યુ નો અબાઉટ લેપ, એટલે કે ખોડા વિશે આપણે લખવાનું સેન્ટેન્સ. આ બધા સેન્ટેન્સ છે ને આપણે યુનિટમાં જ્યારે સ્ટડી કરતા હોય ને ત્યારે આવા સેન્ટેન્સને ખાસ છે ને માર્કઆઉટ કરી અને રફ નોટમાં 3 કે 4 વખત બોલતા બોલતા લખી નાખાય, જેથી કરીને જે તે સમયે શોર્ટ નોટ કે એવું લખવાનું થાય ને ફટાફટ આપણે આવડી જાય. હાઉ મેની પેર્સ ઓફ આઈસ શુડ સી હેવ. કિસ વિશેની વાત હતી, માતાનું વહાલ. આની પહેલાંને એક ઓલા યુનિટમાં આવી ગયું હતું, યાદ છે? એક પેપરમાં હતું 3 pairs ઓફ આઈસ. વોટ કેન સી ડુ ફોર હર ચાઇલ્ડ, બાળક માટે શું કરી શકશે. યુનિક વસ્તુ કઈ હતી એ બધી આપણે ડિસ્કશન કરીએ તો આપણે એના શોર્ટ નોટમાંથી સેન્ટેન્સ બનાવીએ. એટલે કે આ જે ક્વેશ્ચન છે ને એને આન્સર આપતા જઈએ. પહેલાં 2 ક્વેશ્ચન છે એ કેવા હતા, તો કે કોણે એને ક્રિએટ કર્યું અને બોડી પાર્ટ્સ વિશે કેવું હતું એક સેન્ટેન્સમાં. કોણે, તો કે વેન ગોડ ક્રિએટેડ, ગોડ છે એને ક્રિએટ કર્યું. મધર, હી વોન્ટેડ ઓલ હર પાર્ટ્સ. પાર્ટ્સ વિશે કેવું હતું કે ભાઈ યુનિક શું છે, તો કે એ મૂવેબલ હોવા જોઈએ અને રિપ્લેસેબલ હોવા જોઈએ, ઠીક છે. મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. લેપ વિશેની વાત ચાલો જોઈએ કે ભાઈ લેપ વિશે આપણે લખવાનું કીધું કે હર લેપ ડિસઅપિયર્સ ક્યારે, તો કે વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે એ ઊભી થશે ત્યારે. આ સેન્ટેન્સ આપણે શીખી ગયા છીએ યુનિટની અંદર. નેક્સ્ટ વન ઇઝ કિસ વાળું પણ હતું, જુઓ તો કિસ વાળો છે તો કે હર કિસ કેન ક્યોર એવરીથિંગ. આપણે આની પહેલાંના પેપરમાં સમજાવ્યું હતું બ્રોકન લેગ એટલે શું અને બ્રોકન હાર્ટ એટલે શું, તો કે શું ક્યોર કરી શકે, તો કે બ્રોકન લેગ એટલે શારીરિક પીડા, બાળક પડી ગયું તો મમ્મી છે એને ખોળામાં લઈ અને વાલ કરે તો બાળક છે પોતાનું દુઃખ દર્દ ભૂલી જાય, શારીરિક પીડા, બ્રોકન હાર્ટ. મન દુઃખ, બાળકને ખોટું લાગી ગયું, હે મને આ વસ્તુ એટલે ન આપી, મોટી બેને મને આ રમકો જોતું ન આપ્યું ને રોવા માંડે ને વળી પાછું બાળક મારો ડાયો દીકરો ખૂણા બેસાડે વાલ કરે, બાળક ભૂલી જાય છે, બાળક હસવા માંડે છે. એટલે બ્રોકન લેગ એટલે શારીરિક પીડા, બ્રોકન હાર્ટ એટલે મન દુઃખ. એ ફક્ત એક માતાની વહાલથી જ ક્યોર થાય એવી વાત. નેક્સ્ટ કે બાળકને અને ફેમિલીને મેનેજ કરવાની વાત છે. ગોડ વોન્ટેડ ટુ ગીવ હર 6 pairs ઓફ હેન્ડ્સ ટુ મેનેજ હર ચિલ્ડ્રન એન્ડ ફેમિલી વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. બાળકના કામો કરવા સાથે સાથે ફેમિલીને પણ મેનેજ કરવું, આ બધું કામ એ કરશે પણ કેવી રીતના, તો વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. સી વુડ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, ઘરમાં કાંઈ પણ વસ્તુ અવેલેબલ હશે એ ખવડાવી જાણશે, ભૂખા નહીં રાખ્યો, છેવટે ચા ને ભાખરી બનાવી દેશે, કંઈ ઘરમાં કાંઈ રાશન નહીં હોય ફક્ત લોટ હશે ચલાવી લેશે. બાળકના ક્યાં ક્યાં કામો કરી શકશે એના વિશે, તો કે સી કેન મેનેજ અ ચાઇલ્ડ. કઈ કઈ કામો, તો કે બાથ, નવડાવવાનું કામ, પ્લે, સ્ટડી, બાળકને અભ્યાસ. પેલો શિક્ષક છે ને માં છે, પછી માસ્તર આવે, પછી માં જેવો આવે, માં ના આવે, માસ્તર માનું સ્તર છે. ફૂડ એન્ડ સ્લીપ, ખવડાવવું, સુવાનું કામ, આ બધું કામ કરશે કેવી રીતના, તો કે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, એમાં એને ગુસ્સો નહીં આવે. આવું લખવાનું છે. ગોડ ઓલ્સો વોન્ટેડ ટુ ગીવ હર 3 pairs ઓફ આઈસ. આ જ પેપરમાં આપણે પેરેગ્રાફ વાળો જોયું હતું એમાં હતું, એ 3 pairs ઓફ આઈસ હતી અને આપણે ડિસ્કશન કરી ગયા છે કે નહીં. કેવું સરસ, જો એ જ શોર્ટ નોટ પૂછાણ પેરેગ્રાફમાં તું એ પૂછાણ લખી જ નખાય ને એમને ભાઈ, હે તો કેવી રીતે લખી નખાય, તો કઈ રીતના. ગોડ વોન્ટેડ ટુ ગીવ હર 3 pairs આઈ, 1 pair, પહેલી પેરનું કામ સી ઝર ચિલ્ડ્રન ટુ ક્લોઝ ડોર, સમજાવેલું જ છે આપણે આ જ પેપરમાં.
અનધર પેર, બીજી પેર, લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. આવું હતું ને, એટલે ખોટી લપ નથી કરતા. થર્ડ પેર અને ત્રીજી પેર, તો કે ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, એને ઓપન કર્યા વગર, ઓપનિંગ ધેમ ઓપન કર્યા વગર આ કામ કરવાનું છે. વેન ધ મોડલ વોઝ રેડી, આ મોડલ મોટા ભાગે જ્યારે આમ પરફેક્ટ તૈયાર થઈ જ ગયું હતું, હર આઈઝ સ્ટાર્ટેડ લીકિંગ, આંખોમાંથી લીક થવું એટલે કોઈ પ્રવાહી જરૂર, ઇટ વોઝ યુનિક. અને તે કેવું હતું, તો કે યુનિક, અજોડ, કે જે બીજે ક્યાંય ન જોવા મળે, અજોડ. ઇટ વોઝ એ મિરેકલ, તે એક ચમત્કાર થઈ ગયો હતો. કયા પ્રકારનો ચમત્કાર હતો, ધેટ વોઝ એ ટીયર, એ યુનિક થિંગ તમારે શું હતું, કે ટીયર. અને ટીયર શેના માટે, ઇટ કુડ બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ. તો મિત્રો, જ્યારે પણ શોર્ટ નોટ લખવાની થાય ત્યારે મુદ્દાઓ તરીકે કાં તમને કોઈ વર્ડ આપેલો હોય તો ક્વેશ્ચન આપેલા હશે, તો ક્વેશ્ચનના આન્સર તમારે પ્રિપેર કરવાના. એ ક્વેશ્ચનના આન્સર પ્રિપેર કરશો એટલે તમારી આખી શોર્ટ નોટ જે 3 માર્કની છે એ બની જશે. ઠીક છે, તો અહીંયા જે આ શોર્ટ નોટ આપણે લીધેલી છે એ શોર્ટ નોટ તમારી વન્ડરફુલ ક્રિએશન, વન્ડરફુલ ક્રિએશન એટલે કે જે ભગવાનનું જે અદ્ભુત સર્જન હતું. આપણે સૌથી સારી વાત કે આ શોર્ટ નોટ છે એ આ પેપરની અંદર આપણને ઓલરેડી પેરેગ્રાફમાં આપેલ, દર વખતે એવું બનતું નથી, આ બની ગયું વળી, તો આપણે એનો લાભ લઈ લઈએ. બરાબર, એનો લાભ લઈ લીધો એટલા માટે આપણે બેઠે બેઠા જે આપણા સેન્ટેન્સીસ છે આપણે લખી શક્યા. તો આવો ક્યારેક લાભ મળતો હોય ત્યારે એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવું, કે આખું પેપર રીડ કરી લો ને તો તેમને ધ્યાનમાં આવે. આખું પેપર એકવાર રીડ થઈ ગયું હોય ને કે ભાઈ મારે જે શોર્ટ નોટ લખવાની છે એ શોર્ટ નોટના જે સેન્ટેન્સીસ છે ક્યાંય આપેલા છે, આપેલા હોય તો બહુ સારું, તો લખી નાખો ને, આપણે લખી નાખ્યા. હે, ઓકે, થેન્ક યુ.